નિધિ ગુરેજા આપનું સ્વાગત કરું છું સેમેસ્ટર 2 લેક્ચર નંબર 8 ધોરણ 3 વિષય છે ગણિત એમાં આપણે 9 ચેપ્ટર સ્ટાર્ટ કરીશું આજે ચેપ્ટર નંબર 9 છે જેનું નામ છે કેટલા વખત હવે નામ જોતા જ નામ સાંભળતા જ તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે આ ચેપ્ટરમાં ગુણાકાર વિષય તમારે લોકોએ શીખવાનું છે ગુણાકાર કોને કહેવાય તો તમને ખ્યાલ જ હશે બધાને ઘણી આવે છે ને જે વિદ્યાર્થીને ઘણી આવતા હશે તેને જ આ ચેપ્ટર સરખી રીતે આવશે હવે આ ચેપ્ટર શીખવું હોય તો તમારે લોકોએ ઘણીયા પાઠ કરવાના રહેશે ના આવડતા હોય તો ઘણીયા તમારે રફ નોટમાં લખી અને પાકા કરી લેવાના તો ચાલો જોઈએ કેટલા વખત એટલે કે એકની એક સંખ્યાનો વારંવાર જ્યારે વાત કરવાની હોય એકની એક સંખ્યાની એમાં ઉમેરો કરતો વધારો કરતો જવાનો હોય એટલે કેટલા વખત એવી વાત આવે જે ગુણાકાર પણ કહેવામાં આવે છે ગુણાકાર શું છે તો કે ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળાનું ટૂંકું રૂપ છે હવે પુનરાવર્તિત સરવાળો શું છે તરત જ એવો પ્રશ્ન મનમાં આવે તો પુનરાવર્તિત સરવાળો શું છે તો કે કોઈ એકની એક જ સંખ્યા હોય એકની એક સંખ્યા છે તેનો વારંવાર આપણે ઉપયોગ કરીએ એટલે કે એકની એક સંખ્યાનો વારંવાર તેનો જ તે જ સંખ્યાનો સરવાળો કરતા જઈએ તો એને આપણે પુનરાવર્તિત સરવાળો કહેવામાં આવે છે પુનરાવર્તિત એટલે કે એકનું એક એને વારંવાર રિપીટ કરવું એને કહેવાય પુનરાવર્તિત પુનરાવર્તિત સરવાળો એટલે કે એકની એક સંખ્યાનો ફરીથી ફરીને સરવાળો કરવો બરાબર છે તો ગુણાકાર છે ને એ પુનરાવર્તિત સરવાળો છે બરાબર અને તેનું ગુણાકારનું ચિહ્ન આવું છે આ આપણે ખરા ખોટા કરીએ ને એમાં ખોટાની નિશાની આવે રોંગ એટલે ખોટું હવે આ ગુણાકારની નિશાની છે બરાબર ગણિતમાં હવે સરખું બધાને ધ્યાન આપો આ જે તમને અહીંયા દર્શાવેલું છે સમજૂતી છે આ પુનરાવર્તિત સરવાળો છે શું છે પુનરાવર્તિત સરવાળો ચાર છે તેને પાંચ વખત ચારનો સરવાળો કરેલો છે જો આ એક વાર આ બીજી વખત ચાર ત્રીજી વખત ચાર આ ચોથી વખત ચાર અને આ પાંચમી વખત ચાર ચારમાં ચાર ચાર એમ પાંચ વખત ચાર પ્લસ કરવાના છે એટલે ચારમાં એક વખત ચાર છે એમાં હજી બીજા ચાર વખત ચાર નાખશે એટલે કુલ પાંચ વખત ચારનો સરવાળો એટલે જવાબ આવે 20 આ કઈ રીતે થી પુનરાવર્તિત સરવાળો સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો હવે આ ગુણાકારની ગુણાકાર રીતે બરાબર પુનરાવર્તિત સરવાળાનું ટૂંકું ગુણાકાર પાંચ વખત ચાર એટલી વખત પાંચ વખત શું તો કે ચાર એનો કરીએ આપણે ગુણાકાર શું કરશું ગુણાકાર પાંચનો ચાર સાથે ગુણાકાર પાંચનો ઘડિયામાં ચાર આ પાંચને ચાર વડે ગુણવાના પાંચનો ઘડિયો આપણે ચાર સુધી બોલાવ્યો પાંચ એક પાંચ પાંચ દૂ દસ પાંચ ત્રણ પંદર ને પાંચ ચાર 20 આવી ગયો 20 જવાબ આજ છે પુનરાવર્તિત સરવાળો એટલે કે ગુણાકાર બંને વસ્તુ એક જ છે સમજાય એવી જ રીતે ચાર વખત પાંચ પાંચ છે એક વાર બે વાર ત્રણ વાર અને ચાર વાર ચાર વખત પાંચનો સરવાળો એટલે 20 અને ચારના ગણ્યામાં પાંચ આવે ત્યાં સુધી બોલો ચાર એક ચાર ચાર બે આઠ ચાર ત્રણ બાર ચાર ચાર સોળ અને ચાર પાંચ 20 આવે છે મેં એક જ જવાબ આ પણ પુનરાવર્તિત સરવાળો અને ગુણાકાર
બીજા જૂથમાં 5 બોલ એટલે કુલ કેટલા બોલ થશે 10 બોલ આ રીત કઈ થઈ તો કે પુનરાવર્તિત સરવાળો એને જ કહેવાય ગુણાકાર એટલે આપણે આ ગુણાકારની રીત હોવા જોઈએ તો કે બોલ કેટલા છે 5 કેટલા 5 5 બોલ અહીંયા પણ 5 અહીંયા પણ 5 બરાબર કેટલી વાર છે તો કે આ પહેલી વાર 5 બોલ અને આ બીજી વાર 5 બોલ એટલે ગુણાકારની નિશાની 2 સમજાઈ ગયું 2 વખત 5 બોલ એટલે 5 ગુણ્યા 2 એટલે 5 10 બંને